सूरत सोनानी मूरत आ वाक्य सांभळता ज जूना सूरतनी जाहो जलालीनी वातो याद आवे छे। जूना सूरतनी यादोने ताजा करावती हेरिटेज जग्याओ के जे नगर सेठ हवेलीना नामे ओळखाय छे। नगर सेठ हवेलीमां आवेली भूगर्भ टनलो अने खुफिया रस्ताओ शा माटे बन्या हता तो जोईशुं इतिहासना पाना पलटीने जूना सूरतनी एक झलक। घणा सूरतीઓ વર્ષોથી પોતાના બુઝુર્ગોથી સાંભળતા આવ્યા છે કે સુરતના અમુક વિસ્તારોમાંથી એવા ખુફિયા રસ્તાઓ હતા કે જે જમીન માર્ગે એટલે કે ટનલ દ્વારા શહેરની હદથી બહાર નીકળવામાં મદદ કરતા। ફિલ્મ મુગલે આઝમનો તમને એન્ડિંગ સીન યાદ હશે કે જ્યારે પૃથ્વીરાજ કપૂર એટલે કે શહેનશાહ અકબર અનારકલીની જાન બક્ષી તેને ખુફિયા માર્ગે મુગલ સલ્તનતથી બહાર જવાનો આદેશ કરે છે અને અનારકલીની માતા તેને ટનલ દ્વારા લઈને જતી રહી છે। मांगो क्या मांगती हो? जो शहनशाह अपना हारा हुआ और नहीं खेल सका, वो और क्या दे? लो देखो, शहनशाह देखो ये सुरंग तुम्हें मुगल सल्तनत की सरहदों के पार ले जाएगी। કંઈક એવી ટનલ સુરતમાં પણ આવેલી છે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે શહેરના સાપોર નાળાવટમાં આવેલા જૂના મકાનોમાંથી પણ એવી ટનલોના પ્રવેશ દ્વાર છે જે સુધી પહોંચ્યું નિર્માણ ન્યૂઝ। શહેરના સાપોર નાળાવટ વિસ્તાર સદીઓથી વેપારીઓનું નિવાસ સ્થાન હતું। હીરા જવેરાતથી માંડી નાળાનું વિનિમય નાળાવટમાં થતું ત્યારે અહીં રહેતા શ્રીમંત પરિવારમાંથી એક હતા શેઠ ભીમજી પારેખ કે જે નગર શેઠ કહેવાયા। સાહસી એવા ભીમજી શેઠ ઇંગ્લેન્ડથી પ્રિન્ટિંગ મશીન આયાત કરી શહેરમાં પ્રિન્ટિંગ ફોટોગ્રાફી ક્ષેત્રે કામ શરૂ કરેલું। આ બધી ગાથા સંભળાવી રહ્યા છે નગર શેઠ પેઢીના 14મા વંશજ એડવોકેટ રમેશચંદ્ર નગર શેઠ। મારા વડીલો ભીમજી પારેખ કરીને હતા, તે એટલા બધા જાણીતા સાહસ અને સુરવીર અને ફાઇનાન્શિયલ હતા અને જેને સહસોદાગર કહેવાય ને તેવા માણસ હતા સુરતમાં અને ઇન્ડિયામાં। જો પ્રિન્ટિંગ પ્રેસની પહેલી શરૂઆત કરનાર ભીમજી પારેખ નામના માણસ હતા, તેઓએ ઇંગ્લેન્ડની જઈને અહીંયા પ્રિન્ટિંગ પ્રેસ માટેની ટેકનિક લહેત કરી હતી અને ત્યાર પછી ઇંગ્લેન્ડથી એન્જિનિયરો લાવીને ઇન્ડિયામાં તેને પ્રિન્ટિંગ પ્રેસ કેવી રીતે શરૂ કરવા માટે આખી મેથડ તૈયાર કરી હતી। શહેરના નાળાવટ સાપોરમાં આવેલા સોદાગરવાડ વિસ્તારનું નામ એમ જ સોદાગરવાડ ન પડેલું। તે વખતે સોદાગરવાડ વિસ્તારમાં ભીમજી પારેખ અને જગન્નાથ શેઠ જેવા અનેક મોટા સોદાગર હતા કે જેમના પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ નજર હતી। જગન્નાથ કરીને એની ત્રીજી કે ચોથી પેઢીને જગન્નાથ લાલદાસ નગર શેઠ નામના માણસ પેઢીમાં આવે છે, તે એટલા બધા બાહોશ અને એ પણ એટલા સાહસિક અને સોદાગર અને આપણને ઓળી એટલે વણવટાનો બહુ મોટો ધંધો કરતા હતા। દિલ્હી પાસે જ્યારે જ્યારે જરૂર હતી અને જ્યારે જ્યારે કામ પડતું હતું ત્યારે અહીંયા સુરતથી આ જગન્નાથ શેઠને બોલાવીને એ લોકોની પાસેથી આ વણવટાનો મોટો મોટો વેપારને જે કંઈ એ લોકોને રાજ્યમાં જે કંઈ પણ વસ્તુની જરૂર પડતી હતી અને મોટા પાયે વસ્તુની જરૂર હતી ત્યાં આ શાહ સોદાગર તરીકે આ જગન્નાથ અને ભીમજી પારેખ બધું સપ્લાય કરતા હતા। ભારતમાં વેપાર કરવાના બહાને આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતમાં વેપાર જ કરેલો અને જેથી તેમણે નગર શેઠ ભીમજી પારેખ પાસેથી આર્થિક રીતે ઘણી મદદ પણ મેળવેલી। ત્યારબાદ તેમણે આ વેપારો વધારતા ભીમજી પારેખને પોતાના એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચીફ બ્રોકર તરીકે નિમ્યા હતા। ભીમજી પારેખના વખતમાં એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ઇંગ્લેન્ડથી ઇન્ડિયામાં આવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો પેઢીનો શરૂઆત કરી ત્યારે એક દિવસ એવો આવ્યો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે અને કારભાર કરાવવા માટે બિલકુલ પૈસા ખૂટી પડ્યા હતા। દિલ્હીના બાદશાહને ખબર પડી કે આ સુરતમાં આજ એક મોટો શેઠ અને સાહ સોદાગર છે અને તે બધા પૈસા આપી છે, એટલે દિલ્હીના બાદશાહે મળીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીંયાના ભીમજી પારેખને આમંત્રણ આપ્યું અને ભીમજી પારેખને આમંત્રણ આપીને દિલ્હી બોલાવ્યો। ભીમજી પારેખ એટલો સાહસિક ને એવો હતો કે જ્યારે પૈસાની જ્યારે ફાઇનાન્સની જરૂર બોલતા તે જ મિનિટે અને તે જ ટાઈમે 1,85,000 રૂપિયા રોકડા એને આપી દીધો અને તમે તમારો કારભાર કરાવો, એટલે 1,85,000 1600ની સાલમાં જ્યારે એને આપ્યા તેની કિંમત આજની તારીખમાં કેટલી થાય તે સમજી શકાય એવી છે। અને ત્યારથી અને
ત્યાર પછી પણ એને એવું કહ્યું અને એવું બંધારણ કર્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કે હવે પછીના કારભારમાં આ તો કારભારમાં પૈસા પતી જશે, હવે પછીના કારભારમાં તમને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે અસલ હુંડી લખવાનો વેપાર હતો, તે હિંડું લખ્યો તે તમામ હુંડીઓ સુરત ખાતે અહીંયા અમે સ્વીકાર કરી લેતા હતા, તે પણ લાખોની સંખ્યામાં એની હુંડીઓ સ્વીકારતા હતા. એટલે ત્યાર પછી 1687 કે 1697 સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ભીમજી પારેખને ઓલ ઓવર ધ ચીફ બ્રોકર્સ ઓફ ઇન્ડિયા તરીકેની પદવી આપી. હવે જ્યારે મોટા મોટા શેઠ સુધાકરો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં ગમે તે વખતે આપત્તિ આવી શકે તેમ હતી, તેથી જ આવા સુધાકરો દ્વારા પોતાના આત્મરક્ષણ માટે ભોયરા, સુરંગ કે ટનલ બનાવવામાં આવી હતી કે જે આપત્તિના સમયે છુપી રીતે ભાગવામાં મદદ કરતી. ઘણીવાર પૈસા ટકા સંતાડવામાં, અગર ત્યાંથી પૈસા લઈને ચાલી જવામાં ને એ બધા માટે વપરાતું હતું. તેવા સંજોગોમાં જે નાણાવટ કહેવાતું હતું અને નાણાવટમાં માલેતજાર માણસો રહેતા હતા, એ વખતે અહીંયા નાણાવટનું ગણાય તો લગભગ વાણિયા, બ્રાહ્મણ અને એવી એવા પ્રજાઓ રહેતી હતી. બીજી બધી પ્રજા લગભગ ઓછી હતી અને દરેક જણ પાસે મોટો વેપાર અને મોટા માલેતુજાર અને શોપ સરાફી અને સોના ચાંદી અને કાપડનો મોટો મોટો બિઝનેસ હોવાથી એ લોકો પુષ્કળ માલદાર ગણાતા હતા. અને નાણાવટ આખું જે કહેવાનું મતલબ એવું છે કે નાણાં, એટલે જે નાણાં જેની પાસે હોય તે, એટલે મોટો સરાફી, સૌકારી અને વણવટા તથા કાપડ ચોકસી બજાર એ બધાનો બહુ મોટો બિઝનેસ ચાલતો હતો. એટલે જે લોકો નાણાવટમાં રહેતા હતા તે દરેક ઘરમાંથી આ ભોંયરાને ભોંયરા પર લિંક થતી હતી પોતપોતાના ઘરમાં અને ત્યાંથી બહાર નીકળી જતા હતા. એ ભોંયરાઓ પહેલાં તો સચિન તરફ અને અહીંયા હતા સુરતમાં કિલ્લા તરફ, સ્ટેશન તરફ અને વગેરે માર્કેટ તરફ વગેરે દોરી જતા હતા. અસલના વખતમાં જ્યારે જ્યારે ચઢાઈ થતી હતી અને લેડીસો માટે ફરવાની તકલીફ પડતી હતી ત્યારે એ ભોંયરા માટે અને જ્યારે જ્યારે સમય આવે કે કોઈવાર ગુપ્તતાથી બહાર નીકળી જવાનો સમય આવતો હતો તે ભોંયરાના રસ્તા માટે બહાર નીકળી જતા હતા અને તે ઉપરાંત પણ અહીંયાથી નદી મારફત પણ થઈ ને બીજે ગામ પહોંચી જતા હતા. એક તરફ શહેરના કોટ વિસ્તારમાં લોકો જૂના મકાનો બિલ્ડરોને વેચી રહ્યા છે, ત્યારે આજે પણ રમેશ ચંદ્રનગર શેઠ પોતાની 15મી પેઢી સાથે પોતાના વંશજનો વારસો સાચવતા ઇતિહાસને ગૌરવભેર સાચવી રહ્યા છે. નગર શેઠની હવેલી અને જૂના ખુફિયા રસ્તાઓની રિસર્ચ માટે છેક જાપાનથી રિસર્ચરો સુરત આવી રિસર્ચ કરી ગયા છે અને ઘણી બુક પણ લખી છે, પણ અહીંની સુરત મહાનગરપાલિકા આવા ઇતિહાસને સાચવવા કોઈ પ્રયાસ કરતી નથી તે કમનસીબી છે. શું આ સુરંગો અને ખુફિયા રસ્તાઓ એ જ રસ્તા છે જ્યાંથી શિવાજી મહારાજ શહેરમાં પ્રવેશતા? શું છે આ રસ્તાઓનો રાજ? જાણીશું નિર્માણ ન્યૂઝની આગલી રિપોર્ટમાં. કાદિર શેખ, નિર્માણ ન્યૂઝ, સુરત.